નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને મોદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ટીચિંગમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો હાલમાં આપણે ઘરે રહીને શીખી રહ્યા છીએ અને એના દ્વારા આપણે ઘણું બધું શીખી ગયા ચાલો યાદ કરીએ શું શીખી ગયા હમ સત્ર એકના એકમો શીખ્યા કાવ્યો શીખ્યા સાથે સાથે સરસ મજાની બોધ વાર્તાઓ જોઈ એ પણ લેખન કામ શીખ્યા નિબંધ લેખન કર્યું પ્રવૃત્તિ કરી અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે શું લેખન પણ કરી ચૂક્યા છીએ બરાબર છે આટલું બધું છે એ આપણે ઘરે રહીને શીખી ગયા છો અને ઘરે રહીને શીખવાની મજા પણ કંઈક અલગ જ હોય છે તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે ધોરણ વિષય અંદર એની અંદર આજે આપણે શું શરૂ કરવાનું છે તો કે એકમ દસ મૂરખના સરદારો કે જેના લેખક છે જ્યોતિન્દ્ર હ દવે તો એકમનું નામ શું છે તો કે મૂરખના સરદારો અને એના વળી સરદારો એ તો કેવું હોતું હશે આપણા મનની અંદર પણ આવો પ્રશ્ન કે નાની મોટી મૂર્ખાઈ છે એ તો દરેક વ્યક્તિ કરતી જ હોય છે પરંતુ એના સરદારો કોને કહી શકાય તો કે જે ઘણી બધી મોટી મૂર્ખાઈઓ કરતા હોય એને કહેવાય મૂરખના સરદારો જાણીએ અજાણીએ આપણે પણ આવું કાર્ય કરતા જોઈએ છીએ બરોબર ને ચાલો જોઈએ કે એકમની અંદર વળીશું એવા મોરાખના સરદારોની વાત આવે છે પરંતુ એની પહેલાં આપણે જોઈશું લેખક પરિચય કે આ જ્યોતિન્દ્ર દવે છે તેમણે કેવા કેવા પુસ્તકો લખ્યો તેમનો જન્મ ક્યાં છે અને તેઓ છે એ શું હાલમાં કરી રહ્યા છે તો આયોજન કેવી રીતે કરીશું તો કે પહેલા લેખક પરિચય પ્રાપ્ત કરીશું પછી તો કે પાઠનું શ્રવણ અને સમજૂતી મેળવીશું એટલે કે પાઠને વાંચીશું સાંભળીશું અને તેની સમજૂતી મેળવીશું એ પછી શું કરીશું તો કે સ્વાધ્યાય કાર્ય બરાબર ને શબ્દાર્થ કરતા જવાના સાથે સાથે સ્વાધ્યાય કાર્ય કરતા જવાનું ઓકે ચાલો તો સૌથી પહેલા શું કરીશું લેખક પરિચય તો અહીંયા તમને ફોટો આપ્યો છે જ્યોતેન્દ્ર દવેનો કે જેઓ હાસ્ય લેખક છે તેમણે રંગ તરંગ ના કુલ છ ભાગ લખ્યા છે રેતીની રોટલી છે એ પણ લેખન કામ કર્યું છે નજર લાંબી અને ટૂંકી બિરબલ અને બીજા રોગ યોગ અને પ્રયોગ

તેમને નર્મદચંદ્રક પ્રાપ્ત થયું છે અને રણજીત રામ સુવર્ણચંદ્ર પણ પ્રાપ્ત કરેલું છે તે પોતે હાસ્ય સમ્રાટ તરીકે જાણીતા છે કે એની જેવા હાસ્ય લેખક છે એ બહુ ઓછા જોવા મળે છે એવા જ્યોતિન્દ્ર દવેનું મૃત્યુ છે એ અગિયાર સપ્ટેમ્બર ઓગણીસસો એંસીમાં થઈ ચૂક્યું છે તો આ જોયો આપણે લેખક પરિચય તમે આગળના ધોરણમાં પણ તેમના અનેક લેખો છે અનેક છે એ વાર્તાઓ છે એ ભણશો બરોબર છે તો અહીંયા આપણને આપ્યો છે એકમ દસ મોરખના સરદારો કે જેની અંદર કંઈક મૂરખ લોકોની વાત આવે છે અને એના દ્વારા સરસ મજાનું રમૂજ ઉત્પન્ન કરે છે કે જે ખૂબ જ હાસ્ય પ્રેરક છે જેને વાંચીને સાંભળીને અને સમજીને આપણી અંદર હાસ્ય ઉત્પન્ન થાય છે કે દુનિયામાં આવા લોકો પણ હોય છે ખરું ને ચાલો તો હવે આપણે જોઈએ એકમનું વાંચન કાર્ય અને પછી મેળવીશું એની સમજૂતી બરોબર છે તો એકમ છે મૂરખના સરદારો સૌથી પહેલા છે વાત કરે છે કે અકબર રાજા અને બિરબલ રાજાની આમાં વાત આવે છે અકબર રાજા છે એ મહાન સમ્રાટ રાજા થઈ ગયા અને બિરબલ એનો સિપાય બરાબર છે કે જે બુદ્ધિ ચાતુર્યમાં છે એ ખૂબ જ આગળ પડતા હતા આ બિરબલ છે એની બુદ્ધિની તોલે આજ સુધી કોઈ આવ્યું નથી અને કોઈ આવશે પણ ને એવું માનવામાં આવે છે તમે એને અનેક વાર્તાઓ છે અનેક રમૂજી ટૂચકાઓ છે એ ભણે ગેપ હશો અથવા તો તમે જોઈ સાંભળેલી કે વાંચેલી પણ હશે ખરો ને તો અહીંયા પણ વાત આવે છે કે અકબર રાજા અને બિરબલની અકબર રાજા હોવા છતાં હંમેશા પોતાના સિપાહી એવા બિરબલને છે એ હંમેશા પોતાની વાત રજૂ કરતા અને એનો ઉપાય માગતા કેમ તો કે ચાતુર્યમાં જો કોઈ અગ્રેસર હોય તો એ હતું હીરો કે કોઈ પદાર્થની વાત નથી પરંતુ એવા રત્નો કે જે માણસ હોય કે જે સૌથી દુનિયામાં શ્રેષ્ઠ હોય એમાંથી એક હોય છે બિરબલ કે જે બુદ્ધિ ચાતુર્ય માટે પ્રખ્યાત હોય છે એની બુદ્ધિની પારખવા માટે દેશ વિદેશથી અનેક લોકો આવતા અને એ પણ તેઓ છે એ રજૂ કરતા કે ખરેખર બિરબલ જેવું ચાતુર્યવાળી વ્યક્તિ દુનિયામાં કોઈ હોય જ શકે નહીં બરાબર છે અને એ પાછું કોઈ પણ પ્રશ્નનો ઉકેલ એવી રીતે લાવતા કે એની સરળતા રહે અને સામેવાળી વ્યક્તિને છે એ ખોટું કે અયોગ્ય પણ ન થાય એ રીતે દરેક પ્રશ્નનો છે એ જવાબ આ બિરબલ પાસે જોવા મળતો તો આ વાત હતી બિરબલની ચાલો જોઈએ એકમને વાંચન કાર્ય અને સાથે સમજતા જઈએ બિરબલની બુદ્ધિ ચાતુર્યા એક દિવસ બિરબલે અકબરે બિરબલને પૂછ્યું મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે હોશિયાર માણસો ને તો એ બોલે ચાલે બિરબલ બિરબલને પૂછે છે કે મને તો એવો વિચાર આવે છે કે મેં બુદ્ધિશાળી માણસો જોયા છે ચતુર હોય એ તો એના બોલવા ચાલવા પરથી ઓળખાઈ જાય પરંતુ મૂર્ખાઓને ઓછા જોયા છે કેમ કે એને કેવી રીતે ઓળખાય કોઈ માણસની ઉપર તો લખેલો ન હોય કે આ આટલો બુદ્ધિશાળી છે કે આ મૂર્ખ છે બરોબર ને એટલે રજૂ કરે છે આ તો અકબર રાજા છે એને તો ગમે તેવા મનમાં પ્રશ્ન થાય અને એનો પ્રસ્તાવ મૂકી શકે એટલે એવો પ્રસ્તાવ છે એ બિરબલ સામે મૂકે છે એમાં શું અઘરું છે નામદાર મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય બિરબલે જવાબ દીધો બિરબલ તરત જ કહે છે કે એમાં વળી શું નવાઈની વાત છે એ કંઈ અઘરી વસ્તુ નથી એને પણ બોલવા ચાલવા પરથી ઓળખી શકાય એવું જવાબ આપે છે હા એ ખરું છે અકબરે કહ્યું પછી કઈ વિચાર આવતા એ બોલ્યો એક કામ કર શું નામદાર જુઓ અકબર રાજા કહે છે કે હા તારી વાત તો સાચી પણ ચાલ તો એક કામ કર એટલે બિરબલ કહે છે કે શું મારી મૂર્ખાઓને જોવા છે અઠવાડિયાની અંદર તું છ મૂર્ખના સરદારોને લાવી હાજર કર જુઓ અકબર રાજા છે એ બિરબલને કેવું કામ સોંપે છે કે મારે મૂર્ખાઓને જોવા છે તું એક અઠવાડિયાની અંદર એટલે છ દિવસની અંદર છ મૂર્ખના સરદારોને લાવવાના છે તારે એવું કામ સોંપે છે જેવો હુકમ નામદાર નામદાર એ શબ્દ છે ને એ માનવાચક શબ્દ છે કે જે રાજા માટે પહેલાના સમયમાં છે વપરાતો હતો રાજા છે એને સંબોધન કરવા માટે છે એનું નામ કે કઈ હોદ્દા તરીકે નહીં પરંતુ નામદાર તરીકે એને બોલાવવામાં આવતો એટલા માટે બિરબલ કહે છે કે જીઓ હકમ નામદાર બિરબલે કહ્યું ને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી જુઓ

મોરખના સરદારોની શોધમાં ફરવા માંડ્યું જો બિરબલે મોરખને તો જોયા હતા પણ અકબર રાજાએ શું કીધું છે તો કે મોરખના સરદારો કે જે ખરેખર મહામૂર્ખ હોય એવી વ્યક્તિને ગોતી લાવવાનું કીધું છે એટલે એવું કોણ મળે એટલા માટે છે ઈ વિચારે છે કે હવે શું કરવું એમ છે ઈ વિચારે છે અને પોતે છે ઈ શહેરમાં શોધવા માટે નીકળી પડે છે કોઈ માણસ ની ઉપર તો લખેલો ન હોય એનું કાર્ય જોવું પડે એની વાતચીત છે કે મહામૂર્ખ છે એટલે ઈ ગોતવા માટે નીકળે પડે છે એક દિવસ એક ઘોડે સવાર માથા પર ઘાસ ભારો લઈને જતો હતો એને રસ્તામાં મળ્યો એને ઉભો રાખીને પૂછ્યું ભલા માણસ તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે જુઓ શું થાય છે તો કે બિરબલ એક વખત જતો હોય છે ને તો એક ઘોડે સવાર એટલે ઘોડા ઉપર સવારી કરનાર માણસ એને મળે છે શું થાય છે તો કે એ પોતે ઘોડા ઉપર બેઠો છે અને એના માથા ઉપર ઘાસનો ભારો મૂકેલો છે હવે આવો માણસ છે એ બિરબલને રસ્તામાં મળે છે એટલે એને રાખીને ભલા માણસ તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે છે પૂછે કે ઘોડા ઉપર બેઠો છે તો ઘાસનો ભારો માથા ઉપર મૂકવાની શું જરૂર પોતે રાખી ના શકે ઘોડા ઉપર એટલે પૂછે છે કે તમે આવું કેમ કર્યું છે એટલે જુઓ હવે ઘોડા એ સવાર શું જવાબ આપે છે તો કે હાથંધી ઘોડાની લગામ જાલી છે એટલે બગલમાં રાખી શકાય તેમ નથી તેથી માથે મૂક્યો છે ઘોડે સવારે જવાબ દીધો જો શું કે છે તો કે મેં મારા હાથથી છે ને એ ઘોડાની લગામ જાલી છે લગામ એટલે ઘોડાને છે એ કાબુમાં રાખવાની દોરી એટલે એ જાલી છે એટલે પકડી છે એટલે બગલમાં તો રાખી ન શકાય તેથી માથે મુક્યો છે જો કેવો જવાબ આપે છે તો કે મારા હાથમાં ઘોડાની લગામ છે એટલે બગલમાં ન રાખી શકાય એટલા માટે મેં ઘાસનો ભારો માથા પર મૂક્યો છે એવો જવાબ આપે છે એટલે બીરબલ શું કે છે તો કે પણ ઘોડા પર મૂકતા શું થતું હતું જો બીરબલ એમ કે છે પણ તો ઘોડા ઉપર મુકાય ને શું વાંધો આવ્યો બીરબલ પૂછે છે ઘોડા પર જોતા નથી કે મારો ઘોડો કેટલો નબળો છે મારો ભાર જ તેમ ઉચકી શકે છે તેમાં વળી ઘાસનો ભારો એના પર મૂકો તો એ બિચારો મરી ન જાય ઘોડે સવારે કહ્યું શું થાય છે વિદ્યાર્થી મિત્રો તો જુઓ પેલો વ્યક્તિ શું કે છે તો કે લે તમે જોતા નથી મારો ઘોડો નબળો છે એક તો મારો ભાર માંડ માંડ ઉચકી શકે એમ છે એમાં વળી ઘાસનો ભારો મૂકો તો બિચારો મરી જ જાય ને જુઓ ઘાસનો ભારો માથા ઉપર મૂકે કે ઘોડા ઉપર મૂકે પણ બધું વજન તો કોની ઉપર હોય ઘોડા ઉપર જ હોય માનતો હતો મારા માથા ઉપર મૂકું તો વજન કોની ઉપર કેવાય મારા માથા ઉપર એવું માનતો હતો બિરબલે એના નામઠામ પૂછીને લખી લીધા અને પછી આગળ ચાલ્યો જુઓ એ પોતે કેવો બન્યો મોરખ સરદાર બન્યો બન્યો ને કેમકે એણે શું વિચાર્યું કે મારા માથા ઉપર મૂકવું એટલે ઘોડા ઉપર ભાર નહીં આવે પણ પોતે તો ઘોડા ઉપર જ બેઠો તો તો બધો ભાર તો ઘોડા ઉપર જ કહેવાય એટલે બીરબલ છે એના નામ અને ઠામ ઠામ એટલે ઠેકાણું એટલે કે સરનામું પૂછી અને પછી લખી લે છે અને આગળ ચાલ્યો આગળ જાય છે ભાઈ મને બેઠો કરો ભગવાન તમારું ભલું કરશે કાદવમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું બીરબલે એની સામે જોયું શું થાય છે આગળ જાય છે એક માણસ હોય છે એ પાડતો હોય છે કે ભાઈ મને બેઠો કરો ભગવાન તમારું ભલું કરશે એવી બૂમ પાડતો હોય છે એટલે બિરબલ એની સામે જુએ છે એ માણસ પોતે કાદવમાં બેઠેલો હોય છે બે હાથ પહોળા કરીને એ કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ હતું તો એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો છે 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 તો ખબર પડે કે માણસ કાદોમાં બેઠો બે હાથ પહોળા એની જાતે બેઠી શકે તેમ હતું ઊભો થઈ શકે તેમ હતું છતાં એ પ્રયત્ન કરતો જ નતો બે હાથ પહોળા જ રાખીને બૂમ પાડતો તો એટલે બિરબલ શું કરે છે જુઓ તમારી મેળે બેઠા થવાય તેમ નથી બીરબલે પૂછ્યું બીરબલ કહે છે કે તમે જાતે નથી બેઠી શકતા ના પેલાએ જવાબ દીધો પેલો માણસ એ ના પાડી દે છે કે ના મારો હાથ ઝાલો કહી બીરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો એટલે બીરબલને થયું કે ઠીક છે એનાથી નહીં બેઠી શકાતું ચાલો હું એની મદદ કરું અને એમ કહે છે કે ચાલો મારો હાથ ઝાલો એટલે કે પકડો એટલે હું તમને ખેંચીને ઊભો કરું પણ પેલો છે ઈ ના પાડે છે જુઓ પણ પેલા માણસે કહ્યું નહી નહીં મારા હાથને ને અડકશો નહીં મારી ચોટલી પકડીને મને બેઠો કરો જુઓ માણસ હાથ પણ નથી આપતો અને કહે છે કે મારા હાથને તમે નહીં અડતા તમે મારી ચોટલી પકડીને મને બેઠો કરો તે માણસના માથા ઉપર ચોટલી હતી એટલે એમ કહે છે કે ઈ પકડીને મને બેઠો કરો મને ઊભો કરો કેમ તમારા હાથને કઈ ઈજા થઈ છે બીરબલે પૂછ્યું બીરબલ એમ થયું કે હાથમાં કઈ વાગ્યું હશે એટલે એટલે પૂછે છે કે તમને કઈ ઈજા થઈ છે વાગ્યું છે ના ઈજા તો નથી થઈ પણ પહેલા મને ચોટલી પકડીને ઉભો કરો પછી કહું પેલા માણસે કહ્યું એટલે ઓલો માણસ કે નાના ના મને કઈ ઈજા નથી કઈ પણ પેલા મને ઉભો કરો એટલે હું કહું કે શું કામ બિરબલે એને ચોટલી પકડીને ઉભો કર્યો એ પછી પેલો માણસ બે હાથ પહોળા રાખીને રહ્યો તે જોઈ પૂછ્યું પણ તમે હાથ આમ જો બીરબલ છે એને ચોટલી પકડીને ઉભો કરે છે છતાં પેલા માણસે બે હાથ પહોળા જ રાખેલા હતા એટલે બિરબલ પૂછે છે કે તમે હાથને આમ કેમ વળી રાખ્યા છે એ જ વાત છે ને પહેલાંએ જવાબ દીધો મારે સુથાર પાસે કબાટ કરાવવું છે તેની પહોળાઈનું માપ લાવવા એને મને કહ્યું હતું અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા બે હાથની પહોળાઈ જેટલું છે એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે બે હાથ પહોળા રાખી હું સુથારને ત્યાં જતો હતો શું કે છે જુઓ કે પેલો માણસ એમ કે છે ઈદ તો વાત છે કે મારે હકીકતમાં કબાટ બનાવવાનું છે એનું પોળા માપ લાવવા સુથારે કહ્યું હતું એટલે એ પોતે પોતાના ઘરના કબાટનું માપ છે એ માપે છે તો જેને જોયું કે બે હાથની પોળાઈ જેટલું છે એટલે એ ભૂલ ન થાય એટલા માટે પોળા રાખી અને સુથારને ત્યાં બતાવવા જતો હતો રસ્તામાં ચાલતા ચાલતા લપસી પડ્યો પણ હાથ નીચા કરો તો માપ બરાબર જળવાય રહ્યું જુઓ કેવી વાત કરી એને તો કે પોતે હાથ થી માપ લઈને પોળા હાથ રાખીને જાય છે હંમેશા માપ સેનાથી લેવાય માપ પટ્ટી થી લેવાય બરોબર ને પા માણસ કેવો હતો મહામૂર્ખ એટલે શું કરે છે તો કે પોતાના હાથ પોળા રાખી અને અને માપે છે પાછું એમ રાખીને લઈને જાય છે એમ તો હાથ હલી જાય તો માપતો બદલાઈ જાય પોતે પાછો કાદો માં પડે છે છતાં પોતે છે એ હાથ ઉંચા રાખે છે અને કોકને મદદ માટે બોલાવે છે એટલે બીરબલને થયું ન કે આ તો મુરખ જ છે એટલે બીરબલે એના પણ નામ અને ઠામ એટલે ઠેકાણું સરનામું પૂછીને લખી લીધા આ બનાવ પછી બે દિવસ રહીને બીરબલ બાદશાહ પાસે ગપ્પા મારીને રાતે ઘેર પાછો ફરતો હતો જો કેટલા મૂરખ મળ્યા બે મૂરખ મળ્યા ખરું ને કેટલા ગોતવાના છે છ હજી કેટલા બાકી રહ્યા ચાર હવે શું થાય છે તો કે એક દિવસ બિરબલ છે ને એ બાદશાહ પાસે ગપ્પા મારીને રાતે ઘેર પાછો ફરતો હતો હવે પહેલાના સમયમાં તો કાંઈ લાઈટ નહોતી ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એણે એક માણસને કંઈક શોધતો દીઠો દીઠો એટલે કે જોયો પોતે છે પાછો ઘરે આવતો હોય છે એટલે એક માણસ છે ને એ ફાનસની નીચે એટલે ફાનસની લાઈટમાં કંઈક શોધતો હોય એવું દેખાય છે શું શોધો છો કંઈ પડી ગયું છે બીરબલે પૂછ્યું બીરબલ છે એ પૂછે છે કે તમે શું ગોતો છો કંઈ તમારું પડી ગયું હા પેલા એ ટૂંકો જવાબ આપ્યો શું થાય છે તો કે પેલો કહે છે કે હા શું

વળી પાછા બે ચાર બીજા માણસો નીકળે છે એને પણ ખબર પડે છે એક જણે પૂછ્યું જુઓ બધાય શોધે છે પણ વીટી મળતી નથી એટલે એક માણસ એને પૂછે છે કે તમને પાકી ખબર છે ને કે અહીંયા જ વીટી પડી ગઈ છે ના અહીં નથી પડી જુઓ જેની વીટી ખોવાઈ ગઈ છે એ ના પાડે છે કે ના અહીંયા નથી પડી પડી ગઈ છે તો ત્યાં દૂર આગે અંધારા ખૂણા તરફ આંગળી કરી એને જવાબ દીધો શું થાય છે પેલા માણસ ને પૂછે છે ને તો એમ કે છે કે ના કઈ અહિયાં નથી પડી આગે અંધારું છે ને ત્યાં પડી ગઈ છે ત્યારે અહીં શા માટે શોધો છો એથલેથી ગબડીને થોડી અહીં સુધી આવે એટલે ઓલા માણસ એમ કહે છે કે તો પણ અહીંયા શું કામ ગોતો છે જ્યાં પડી છે ત્યાં ગોતો ને અહીંયા થોડી ને દડીને આવે ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે એટલે અજવાળે શોધી શકાય એ જવાબ દીધો શું થાય છે જુઓ તો પેલો માણસ એમ કહે છે કે હા પણ ત્યાં અંધારું બહુ છે અને અહીંયા અજવાળું છે દીવો છે એટલે અહીંયા અજવાળે ગોતી શકાય એટલા માટે હું અહીંયા ગોતું છું જો તદ્દન મૂર્ખ છે આપણને નકામી મહેનત કરાવી એમ તિરસ્કારથી કહીને વીટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી ગયા બિરબલે એના નામ ઠામ લખી દીધા જેટલા લોકો છે મદદ કરતા હતા એમાંથી કહે છે કે અરે રે આ તો મૂર્ખ છે આપણે ખોટી મહેનત કરાવી એમ અને ત્યાંથી નીકળે છે અને બિરબલ એની વ્યક્તિનું નામ અને સરનામું લખી લે છે કેટલા વિદ્યાર્થી મિત્રો મળ્યા મુખના સરદારો ત્રણ મળ્યા બરોબર ને ચાલો હવે જે ચોથું કોણ મળે છે બીજે દિવસે બિરબલ નદી કિનારે ફરતો હતો ત્યાં એણે એક માણસને રેતીના ઢગલામાં કંઈક શોધતો જોયો શું શોધો છો ભાઈ બિરબલે પૂછ્યું જો શું થાય છે તો કે બીજે દિવસે બિરબલ છે ને નદી કિનારે ફરતો હતો ત્યાં એ રેતીના ઢગલામાં કંઈક માણસ શોધતો હોય ને કંઈક એવું દેખાય છે એટલે બીરબલ પૂછે છે કે શું ગોતો છો ભાઈ હું દરિબા લાવવા ગયો હતો ત્યારે મારી આંગળીએ હીરાની વીટી હતી તે મેં અહીં રેતીમાં દાટી હતી હવે તે જડતી નથી પેલા કહ્યું પેલા માણસ કહે છે કે હું નાવા ગયો ને ત્યારે મેં હીરાની વીટી છે ઈ અહીંયા દાટી હતી હવે એ મળતી નથી ક્યાં દાટી હતી તે બરાબર ખબર છે બિરબલ પૂછે છે કે હા તમારી વાત સાચી પણ તમે કઈ જગ્યા ઉપર દાટી હતી તે ખબર છે હા અહીં રેતીમાં ઊંડો ખાડો પાડીને દાટી હતી જો શું કહે છે કે આ રેતીમાં મેં ઊંડો ખાડો પાડી અને ત્યાં દાટી હતી પણ કઈ નિશાની રાખી છે હા નિશાની રાખ્યા વગર ત્યાં મેં વીટી દાટી હતી જ્યાં ત્યાં બરાબર તેની ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું પણ હવે એ વાદળું એ દેખાતું નથી ને વીતી પણ દેખાતી નથી પેલા એ નિરાશ થઈ કહ્યું જો શું થાય છે તો પેલો જવાબ આપે છે કે હા મેં વીટી દાતી હતી ને એની ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું હવે અહીંયા આવ્યો તો એ વાદળું એ નથી બતાતું અને વીટી એ નથી બતાતી વાદળું છે એ કોઈ જગ્યાએ સ્થિર રહે નહિ તો એની નિશાની રાખી શકાય એટલે આ માણસ કેવો બને છે મૂર્ખ બને છે બિરબલે એના પણ નામઠામ પૂછીને લખી લીધા અકબરે આપેલી મહેતલ પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલ ચારે બોલાવી મંગાવવા કહ્યું કેટલા મૂર્ખના સરદારો મળ્યા ચાર પરંતુ જેટલો સમય આપ્યો હતો એક અઠવાડિયાનો એ પૂરો થાય છે એટલે બિરબલ છે એ પોતે આ ચારે જણાના નામ ઠામ આપે છે નામ અને સરનામું આપે છે એ બધાને દરબારમાં બોલાવે છે અને કહે છે આપે માગેલા મૂરખના સરદાર આ રહ્યા નામદાર રજૂ કરી અને કહે છે કે તમે જે મગાવ્યા હતા ને મૂરખના સરદાર એ આ અહીંયા રહ્યા ચાર માણસને ઉભા રાખ્યા હોય છે પેલો કયો હોય છે મૂરખનો સરદાર ઘોડે સવાર બીજો કાદવમાં પડેલો માણસ ત્રીજો સોનાની વીટી વાળો અને ચોથો હતો હીરાની વીટી વાળો આ ચાર માણસને લાવી અને ઉભા રાખે છે પણ આ તો ચાર જ છે મે તને છ લાવવાનું કહ્યું હતું અકબરે કહ્યું જો શું થાય છે

આ ચાર તો આપ નામદારે જોયા પાંચમો હું બિરબલે કહ્યું જો શું થાય છે તો કે કે છે આ ચાર તમે જોયા અને પાંચમો હું છું તું તું નો સરદાર અકબરે નવાઈ પામી પૂછ્યું અકબર કે છે કે તું કેમ પોતાને મુરખ નો સરદાર કે છે તું તો બુદ્ધિશાળી છો હા નામદાર કે જાણે બીજા કોઈ કામ ન હોય તે મોરખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં આઠ દાડા નકામાં બગાડ્યા તે હું મોરખનો સરદા નહીં તો બીજું શું બિરબલે કહ્યું જુઓ બિરબલ કેવું સમજાવે છે કે છે કે હા હું મૂર્ખ જ કહેવાય કે તો કે રાજમાં તો અનેક કાર્યો હોય એ સારા સારા કામો પડતા મૂકી અને મેં આઠ દાડા આઠ દાડા એટલે કે દિવસ નકામા બગાડ્યા મૂર્ખાઓને શોધીને શું કઈ કામ નહીં કા એટલે કે છે કે તો હું મૂર્ખ જ કહેવાય કે મેં આઠ દિવસ એમાં બગાડ્યા કોઈ સારા કામમાં બગાડ તો એ સારું રહે એવું બિરબલ કહે છે એટલે રાજાજી કહે છે કે અને છઠ્ઠો છઠ્ઠો નામદાર કસૂર માફ કરજો પણ રાજકાજના ને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂરખના સરદારો શોધી દરબારમાં આણવાનો અને મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂરખનો સરદાર બિરબલે કહ્યું જો બિરબલ માફી માંગે છે રાજાની અને કહે છે કે રાજાજી માફ કરજો પણ રાજના તો અનેક કામો સારા સારા હોય એ બધા પડતા મૂકી અને કાયમીને મને છ મૂરખના સરદારો ગોતવાના હુકમ કર્યો એ પોતે પણ મોરખના સરદાર જ કહેવાય એટલે એ તો હું અકબરે કહ્યું એટલે આ કામ કોણે સોંપ્યું હતું અકબરે એટલે અકબર રાજા કહે છે કે એ તો હું થયો મને મોરખનો સરદાર કહ્યો હા નામદાર આપણે બંને હું મોરખને શોધવા માટે ગયો એટલે હું મોરખ ને આપે મને શોધવા મોકલ્યો માટે આપ બિરબલે કહ્યું જો બિરબલ કહે છે કે હા તમે મને ગોતવા માટે મોકલ્યો એટલા માટે હું મોરકનો સરદાર અને તમે પોતે કેમ કે તમે એ મને કામ સોંપ્યું કેટલું ગુમાન બછાનો અપમાન બિરબલને સજા થવી જોઈએ એક દરબારી બોલી ઉઠ્યો તો દરબારમાં તો એટલા બધા લોકો હોય એમાંથી એક દરબારી કહે છે કે આ બિરબલ ને તો બહુ અભિમાન આવી ગયું છે બાદશાહનું અપમાન કરે છે એને 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 મોરખ કીધા કહેવાય તો તો સજા થવી જોઈએ અકબર હસીને કહ્યું પરંતુ રાજા છે સમજદાર વ્યક્તિ છે એટલે ના પાડે છે કે ના ના અને હસતા હસતા કહે છે બિરબલ સાચું કહે છે એને ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું

પછી બિરબલને ઇનામ આપીને રાજી કર્યા પછી શું થાય છે તો કે અકબર રાજા છે એનો સાચી વાત છે એ બિરબલે રજુ કરી અને એનું કાર્ય પૂરું કર્યું એ માટે બિરબલને ઇનામ આપે છે અને પછી બધાને રાજી કરે છે અહીંયા આપણો એકમ પૂર્ણ થાય છે બરાબર ને તો આ એકમ તમને સમજાય ગયો હશે ફરી પાછા આપણે ચિત્ર સાથે પણ સમજી લઈશું સાથે ઘરકામમાં તમારે શું કરવાનું છે તો કે આ એકમને છે શાંતિથી વાંચવાનો છે અને શબ્દાર્થ છે એને રોફ નોટ લખવાના છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તમે ખૂબ સરસ ભણો છો સરસ મજાનું વાંચન લેખન કરો છો તે બદલ દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સ્ટે હોમ સ્ટે સેફ બાય બાય ગુડ બાય